શિયાળુ સત્ર સંદર્ભે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીની પત્રકાર પરિષદ. કહ્યું 370ની કલમ હટતા જ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે કાશ્મીર. ત્રણ નવા આપરાધિક બિલ પાસ થતા દેશની ન્યાય પ્રણાલીમાં આવશે આમૂલ પરિવર્તન. હરિયાણાના કુરુક્ષેત્રમાં આયોજિત સંત સંમેલન 2023માં ભાગ લેવા પહોંચ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. કહ્યું દેશના દરેક હિસ્સામાં પહોંચાડીશું શ્રીમદ ભાગવદ ગીતાનું તત્વજ્ઞાન. તો સાંજે ચંડીગઢને આપશે અનેક વિકાસ પરિયોજનાઓની ભેટ. તમિલનાડુ પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્ય વિશે નાણામંત્રી નિર્મલા સીતારમણે આપી માહિતી. કહ્યું નૌકાદળના હેલિકોપ્ટર સતત ઉડાન ભરી દુર્ગમ પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડી લોકોનું કરી રહ્યા છે સુરક્ષિત સ્થળાંતર. ધોરણ 6-12ના વિદ્યાર્થીઓને ભણાવાશે શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને પ્રફુલ પાનસેરિયાના હસ્તે ગીતા જયંતિના દિવસે નવા અભ્યાસક્રમમાં પુસ્તકનું કરાયું વિમોચન. શિક્ષણ મંત્રીએ કહ્યું ગીતા જ્ઞાન વિદ્યાર્થીઓના જીવનમાં આત્મવિશ્વાસનો કરશે સંચાર. કોરોના સંક્રમણને લઈ સતર્ક કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર. આવાગમન પર નહીં લાગે રોક, માસ્ક પહેરવું નહીં કરાય ફરજિયાત. અમદાવાદ તેમજ ભાવનગરની હોસ્પિટલમાં કોવિડ રેપિડ ટેસ્ટ તેમજ ઓક્સિજનના બેડ કરાયા તૈયાર. સપ્તાહના અંતિમ કારોબારમાં ભારતીય શેરબજાર વધારા સાથે રહ્યું બંધ. સેન્સેક્સ 241 આંકના વધારા સાથે 71,106 પર અને નિફ્ટી 94 આંકના વધારા સાથે 21,349 પર રહ્યા બંધ. રિયલ્ટી, આઈટી, મેટલ અને ઓટો સહિતના સેક્ટરમાં જોવા મળી તેજી. સોના ચાંદીના ભાવમાં વધારો. રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા. 12.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા રહ્યું રાજ્યનું સૌથી ઠંડુ શહેર. આગામી 48 કલાક દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા. વર્લ્ડ હેરિટેજ સાઇટ યાત્રાધામ પાવાગઢ ખાતે આગામી 25-29 ડિસેમ્બર સુધી યોજાશે પંચમહોત્સવ. પંચમહોત્સવમાં ક્રાફ્ટ બજાર અને ફૂડ માર્કેટના કુલ 100 સ્ટોલનું કરાશે આયોજન. મોટી સંખ્યામાં પ્રવાસીઓ લેશે મુલાકાત.